आवाज संभळाय छे बधाने? प्रेज द लॉर्ड एंड गुड मॉर्निंग टू ऑल. प्रभु नो आभार. प्रभु अजब दिवस आपणे आप्यो छे. अने वालाओ, जे प्रभु नु वचन आजे छे ते बहु ज अजब वचन प्रभुए मने आप्यो छे. अने एनु टाइटल ए जे छे के यू डेस्टिन टू गो टू कनान. सो डू नॉट स्टक इन हारान. तमे कनान मां जवाने तमे टेड़ायेला छो तो तमे अवे हारान मांथी निकळो. कम आउट फ्रॉम हारान अने तमे कनान मां जवाने माटे पोताने तैयार करो. ए आजनु वचन छे. बहु गजब छे. आ जे पेसेज जे छे इट्स अ वेरी वेरी कॉन्ट्रोवर्शियल पेसेज. घणा बधा बाइबल निष्णांतो अने थियोलॉजियंस पण हजु आ जे पेसेज जे छे ए समझी शक्या नथी अने एने समझावी शक्या नथी. अने वालाओ, घणा बधा मत मतांतरो, घणी बधा ट्रांसलेशन इंटरप्रिटेशन छे आ एक नाना पेसेज ने माटे. हजु पण लोको बाइबल ना निष्णांतो हजु पण आमां गोथा खाई छे, परंतु आपणे एने बहु झीणवटथी अने बहु सिम्पली आपणे एने जोवा मांगीए छे. आपणो जे थीम जे छे ते जस्ट शेल लीव बाय फेथ, के न्यायी माणस विश्वासथी જીવશે, એ આજનું આપણું થીમ છે. અને ટાઇટલ જે છે તે કમ આઉટ ફ્રોમ હરાન. તમે હરાનમાંથી નીકળો, કારણ કે પ્રભુએ તમને કનાન દેશમાં લઈ જવાને માટે તમને તેડ્યા છે. તો તમે હરાનમાં તમે શું કરી રહ્યા છો? હરાનમાંથી નીકળો. કમ આઉટ ફ્રોમ હરાન. ગેટ આઉટ ફ્રોમ હરાન. ડુ નોટ સ્ટક ઇન હરાન. એ આજનું આપણું ટાઇટલ છે. વાલાઓ વાલાઓ, આપણે અત્યારે છેલ્લા દિવસોમાં આપણે અત્યારે જીવી રહ્યા છો, અને ધેર આર સો મેની સાઇન્સ અબાઉટ લાસ્ટ ડેઇઝ. અને જે મોટા મોટી સાઇન તો છે એ છે દાનિયલ 12:4. દાનિયલ 12:4 માં લખવામાં આવ્યું છે કે જ્ઞાન કે છે કે વૃદ્ધિ થશે. છેલ્લા દિવસોમાં જ્ઞાનની વૃદ્ધિ થશે અને માણસો આમ તેમ જ્ઞાનને માટે દોડશે. નોલેજ ઇન્ક્રીઝ એમ લખવામાં આવ્યું છે. અને તમે જુઓ અત્યારે આપણા ક્રિશ્ચિયનો છે, આઈ ડોન્ટ કેર અબાઉટ વર્લ્ડલી પીપલ, પરંતુ જે ખ્રિસ્તીઓની વાત કરું તો ક્રિશ્ચિયન્સ આર રનિંગ આફ્ટર નોલેજ. તમે જુઓ, ખ્રિસ્તીઓ અત્યારે જ્ઞાનની પાછળ દોડી રહ્યા છે. ન્યુ નોલેજ, ન્યુ રેવલેશન, ન્યુ ટીચિંગ, ન્યુ એક્સપોઝિશન, ન્યુ સ્ટાઇલ, ન્યુ થિંગ. જે કરિન્થીની મંડળીમાં જે પાઉલની વ્યથા હતી, અને પાઉલ કરિન્થીના મંડળીને કહે છે કે કરિન્થીના મંડળીઓ તો એક જ વાત શોધે છે કે કંઈક નવું લાવો તો અમને મજા આવે. અત્યારે પણ વાલાઓ એ જ બાબત હું અત્યારે ખ્રિસ્તી આલમમાં જોઈ રહ્યો છું કે લોકો બિબ્લિકલ જ્ઞાનની પાછળ, જે થિયોલોજીકલ જ્ઞાનની પાછળ, એની પાછળ જ દોડે છે કે કંઈક નવું લાવો અમને સાંભળવાને માટે તો અમને મજા આવે. કંઈક નવું, કંઈક નવી સ્ટાઇલ, કંઈ નવું રેવલેશન તમે આપો તો અમને મજા આવે. પરંતુ પ્રભુનું વચન કહે છે કે અધિક જ્ઞાનથી અધિક શોક થાય છે અને વિદ્યા વધારનાર શોક વધારે છે. તમને એમ થશે કે આ તો જે વિદ્યાની વાત કરવામાં આવી છે, જ્ઞાનની, એ તો જગી જ્ઞાન નો વાલાઓ, બિબ્લિકલ જ્ઞાનની વાત કરવામાં આવી છે કે બિબ્લિકલ જ્ઞાન જો આપણામાં પુષ્કળ વધી જાય તો અહીંયા પ્રભુનું વચન કહે છે કે જ્ઞાન માણસને ગર્વિષ્ઠ કરે છે પરંતુ પ્રીતિ તેની ઉન્નતિ કરે છે. અત્યારે તમે જુઓ કે જ્ઞાન પુષ્કળ વધી રહ્યું છે, અને મેં એક વસ્તુ જોઈ છે કે ખ્રિસ્તીઓ દે લસ્ટ ફોર બાઇબલ નોલેજ. એ લોકોને એક બાઇબલ નોલેજ જાણવાની એક ઘેલછા, એક જાતની એ લોકોને એક લસ્ટ ઉત્પન્ન થયું છે એમના એમના જીવનમાં કે બાઇબલને જાણું, બાઇબલને જાણું. અહીંયા તો પ્રભુનું વચન એક પાઉલ કહે છે કે હું ખ્રિસ્તને જાણું, હું ખ્રિસ્તને સમજું, હું ખ્રિસ્તની પાછળ જાઉં. પરંતુ અત્યારના સમયમાં લોકો બાઇબલના જ્ઞાનની પાછળ દોડી રહ્યા છે. જાત જાતના બાઇબલો તમે જુઓ વાલાઓ, કે
કેટલી જાતના બાઇબલો, આજથી 50-60 વર્ષ પહેલા ફક્ત એક જ બાઇબલ હતું અને લોકો એક જ બાઇબલ ને એટલી બધી આસ્થા અને એટલું બધું લોકોનું એ હતું, પરંતુ અત્યારે પુષ્કળ બાઇબલો આપણા 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 ઘરની અંદર જ કેટલા બધા બાઇબલના ટ્રાન્સલેશનો છે અને અને વાલાઓ અને ડિફરન્ટ ડિફરન્ટ બુક્સ જે આપણે આપણે જોઈએ છીએ, અને તમે ટીવી પર બાઇબલના વચનો અને રેડિયો પર બાઇબલના વચનો અને ફોન લાઇન અને આ સોફ્ટવેર અને સેમિનાર્સ અને કેબલ્સ અને યુટ્યુબ તમે જુઓ, ઇન્ટરનેટ, તમે જ્યાં તમે કહો તમે બાઇબલના વચનો જ આવતા હોય છે. બાઇબલના વચનો વાલાઓ એ બહુ ગૌણ થઈ ગયા છે, બહુ ચીપ થઈ ગયા છે અત્યારે. શા માટે? કારણ કે નોલેજ ઇન્ક્રીઝ, અને આ નોલેજને લીધે, નોલેજની ગેલછામાં આદમ અને હવાને શેતાને ભમાવ્યા, એને એક લાલચ આપી કે શું તું દેવના જેવો તું બનવાની ઈચ્છા રાખે છે. દેવ જે ભલું ભૂંડું જાણતો જાણે છે, જે ત્રિકાળ જ્ઞાની છે, જે સર્વજ્ઞ છે, શું તું એવો બનવા માંગે છે? અને આદમ અને હવા એ પાપમાં પડ્યા, લસ્ટ ફોર નોલેજ વાળાઓ. પરંતુ પ્રભુ શું માંગે છે એ આપણે જોવા માંગીએ છીએ. પ્રભુ શું માંગે છે વાળાઓ? શું પ્રભુ નોલેજ માંગે છે આપણા જીવનમાં, કે બાઇબલનું જ્ઞાન પુષ્કળ થાય અને આપણે બાઇબલનું પુષ્કળ આપણને આપણે ઇન્ટરપ્રિટેશન કરી શકીએ અને કોઈ પણ આપણે જવાબો આપી શકીએ અને બાઇબલની કલમો મોડે કરી શકીએ? અને પ્રભુ શું એવું માંગે છે આપણી પાસે? શું પ્રભુ આપણી પાસે ન્યૂ રેવલેશન માંગે છે, કે પછી પ્રભુ આપણા જીવનમાં અધીનતા માંગે છે? વાલાઓ, પ્રભુ આપણા જીવનમાં અધીનતા માંગે છે. તમને યાદ છે સમુએલે સાઉલને શું કીધું, કે શું કે છે કે યહોવા દેવ શું યજ્ઞ અને દહની અર્પણો માંગે છે કે અધીનતા માંગે છે? પહેલું સમુએલ 15:22-23 કલમમાં સમુએલ સાઉલને રિબ્યુક કરે છે કે દેવ યજ્ઞો કે દહની અર્પણો કે તમારા દાનો કે તમારા તમારા અર્પણો કે પછી તમારી એ પ્રભુ માંગતો નથી, પરંતુ પ્રભુ અધીનતા માંગે છે. અધીનતા એ આરાધનાનો પાયો છે વાલાઓ. એટલા માટે પ્રભુનું વચન કે છે યોહાન 14:15, યોહાન 14:21, યોહાન 14:23 અને યોહાન 15:10 કે છે કે જો તમે મારા પર પ્રેમ રાખો છો તો તમે મારી આજ્ઞા પાળશો. કેટલું અજાબ છે વાલાઓ. અહીંયા પ્રભુ કહેવા માંગે છે કે તમારા યજ્ઞો, તમારા દહનયાર્પણો, તમારા એક્સટર્નલ એક્ટિવિટીઝ નહીં, પરંતુ પ્રભુ તમારી પાસે અધીનતા માંગે છે વાલાઓ. ઓબીડિયન ઇઝ ધ કી ટુ પ્લીઝ ગોડ. અધીનતા છે વાલાઓ એ ચાવી છે પ્રભુને પ્રસન્ન કરવા માટેની. અબ્રાહમ જે હતો, રાઈટ, હી ઇઝ કોલ્ડ ધ ફાધર ઓફ ફેઇથ. He is called the friend of God. He is called the hall of faith. એટલે કે વિશ્વાસનો સુરવીર, વિશ્વાસનો યોદ્ધો એ અબ્રાહમ વિશે કહેવામાં આવે છે અને એને દેવનો મિત્ર કહેવામાં આવે છે. અને વાલાઓ, આજથી 3800 વર્ષ પહેલા જે માણસ થઈ ગયો, હા, આજથી 3800 વર્ષ પહેલા એ આજે પણ જીવન છે. એનું એનું જીવન આજે પણ બોલે છે, એનો વિશ્વાસ આજે પણ જીવે છે વાલાઓ. ધ મેન, ધીસ મેન લાઈફ એન્ડ લેગસી ઇઝ સો પ્રોફાઉન્ડ, સો રેલેવન્ટ, સો અલાઈવ, કે આપણે એના જીવન દ્વારા આપણે શીખવા માંગીએ છીએ. અબ્રાહમ મીન્સ, અબ્રાહમ જે હતો એનો અર્થ થાય છે ફાધર ઓફ હાઈટ, એક્ઝોલ્ટેડ ફાધર. અને અબ્રાહમ એનો અર્થ થાય છે ફાધર ઓફ મલ્ટીટ્યુડ. ઉર દેશમાં એનો જન્મ થયો હતો. ઉર દેશ ક્યાં? અત્યારનું જે સધર્ન ઈરાક છે, ઈરાકનો દક્ષિણનો ભાગ, એ ત્યાં ઉર દેશ આવેલું હતું વારાઓ. અને ઉર દેશ વિશે જો હું તમને થોડીક માહિતી આપું બહુ ટૂંકમાં, તો ઉર દેશ જે હતો એ ત્યાંના તે વખતનો એ ન્યુયોર્ક, એટલો બધો એ એડવાન્સ દેશ હતો, ગ્રેટેસ્ટ કમર્શિયલ કન્ટ્રી ઇન મિડલ ઇસ્ટ એ ઉર દેશ હતો, વેરી પ્રોસ્પરસ સિટી, કેપિટલ ઓફ સમનર અને સેન્ટર ઓફ ટ્રેડિંગ. જે અત્યારે જે ન્યુયોર્ક સ્ટોક એક્સચેન્જ જે છે એ વર્લ્ડનું ધ નંબર 1, અને અહીંયા ન્યુયોર્કમાંથી વાલાઓ કરોડો રૂપિયા, અબજો રૂપિયાની લેવડ દેવડ થાય છે એક જ દિવસમાં.
ए सेंटर ऑफ ट्रेनिंग ए वक्त ए ऊर देश हतो हाईली एडवांस सिटी हतु अने यूनिवर्सिटी स्थान हती स्कूलो हती कॉलेजो हती लाइब्रेरी हती अने ए वक्त ऊर देश नु पॉप्युलेशन जे हतु ते 300,000 માણસો એ દેશમાં વસતા હતા. એ દેશમાં આજથી અરાઉન્ડ 4,000 યર્સ પહેલા ઉર દેશમાં વલાવ એ 3 લાખ માણસોની એ વસ્તી હતી અને પુષ્કળ માણસો હતા. પરંતુ આ ઉર દેશ જે હતો એમાં મૂર્તિ પૂજા એ ચારે તરફ ફેલાયેલી હતી. સેન્ટર ઓફ આઈડોલ વર્શિપ, ત્યાં મૂર્તિ પૂજા ના અને જાત જાતના મંદિરો હતા. પરંતુ એક વાત નોંધનીય છે કે જે મેજર ગોડ જે હતો ઉર દેશનો, એ ગોડ જે હતો એ વોઝ મૂન ગોડ. મૂન ગોડ વોઝ ધ મેજર ગોડ ઇન ઉર સિટી. યુ નો હુ ઇઝ મૂન ગોડ? ઇસ્લામ મુસ્લિમ લોકો મૂન ગોડને એ લોકો વર્શિપ કરે છે. એટલે વાલાઓ, મૂન ગોડ જે છે એ આપણને ઉર દેશમાં એના એના જે મૂળિયાઓ એ આપણને ત્યાં જોવા મળે છે. જો કે મોહમ્મદ તો ઈસવીસન 622માં એ મક્કાથી મદીના ગયો અને ત્યારબાદ તેણે ઇસ્લામ ધર્મનો સ્થાપના કરી અને તે લોકોનો જે દેવ કહેવાય છે ઈ કોલ મૂન ગોડ. પરંતુ આ મૂન ગોડ જે હતો તે તો આજથી 3800 વર્ષ પહેલા ઉર દેશમાં એના મૂળિયાઓ જોવા મળે છે. મેં તમને આગળ કીધું શરૂઆતમાં કે આ જે પેસેજ જે છે વાલાઓ, ઇટ્સ અ વેરી વેરી કોન્ટ્રોવર્સિયલ પેસેજ, ઇટ્સ અ વેરી કન્ફ્યુઝિંગ અને ઇટ્સ વેરી ડિબેટેબલ. આજે પણ બાઇબલના નિષ્ણાંતો થિયોલોજિયન્સ આ જે પેસેજ જે છે અને જે 7 થી 8 કલમ છે એમાં ડિબેટ કરે છે અને ડિસ્કસ કરે છે અને હજુ આજે પણ એ લોકો કન્ફ્યુઝ છે વાલાઓ આ ખાલી આટલા પેસેજ માટે. ઇબ્રાહિમ ક્યાંનો હતો? ઉર દેશનો હતો કે હારાનનો હતો? એ લોકો હજુ પણ કન્ફ્યુઝ છે. અને વાલાઓ, એ લોકો કન્ફ્યુઝ છે કે હાઉ મેની યર્સ અબ્રામ લિવિંગ ઇન ઉર. અબ્રામ ઉર દેશમાં કેટલા વર્ષ જીવો એ માટે પણ ડિબેટ ચાલે છે. હારાનમાં કેટલા વર્ષ રહ્યો ડિબેટ થાય છે, ડિસ્કસ થાય છે. હજુ પણ કન્ફ્યુઝ છે લોકો કે ઇબ્રાહિમ ઉર દેશમાંથી નીકળ્યો તો એ ઉર દેશમાં કેટલા વર્ષ રહ્યો, એ હારાનમાં જો એ ગયો તો હારાનમાં એ કેટલા વર્ષ રહ્યો. હજુ પણ વાલાઓ એ કન્ફ્યુઝ છે, ડિબેટેબલ છે. પરંતુ એ આપણો વિષય નથી. આપણો વિષય તો છે થીમ જે છે જસ્ટ શેલ લીવ બાય ફેઇથ. અને આપણે ઇબ્રાહિમના જીવનમાંથી આપણે વિશ્વાસ વિશે આપણે જાણવા માંગીએ છીએ. ઇબ્રાહિમ ઉરમાંથી નીકળ્યો આપણે જાણીએ છીએ તે પ્રમાણે. ઇટ વોઝ નોટ ઇઝી, ઇટ વોઝ નોટ ઇઝી ફોર અબ્રામ ટુ લીવ ઉર વાલાઓ. કારણ કે ઉર દેશ જે હતો ઇટ વોઝ અબ્રામ્સ હેબિટ. એ ત્યાં જ જન્મ્યો હતો, એ ત્યાં જ મોટો થયો હતો, એ ત્યાં જ રમ્યો હતો, એના ત્યાં જ મિત્રો હતા, એનું ફેમિલી, એનું રિલેટિવ, એનો બિઝનેસ, એવરીથિંગ બધું જ ઉર દેશમાં હતું. એ ઉર દેશમાં એ જન્મ્યો અને મોટો થયો હતો. પરંતુ જ્યારે પ્રભુએ એને આહવાન આપ્યું, જ્યારે પ્રભુએ એને વચન આપ્યું, જ્યારે પ્રભુએ એને પ્રોમિસ આપ્યું, જ્યારે પ્રભુએ એને સંદર્શન આપ્યું, જ્યારે પ્રભુએ એને આજ્ઞા કરી કે તું ઉર દેશમાંથી નીકળ, હી ઓબે, એ અધીન થયો વાળો. એ આપણે શીખવા માંગીએ છીએ કે પ્રભુને અધીનતા ગમે છે, નહીં કે આપણા એક્સટર્નલ એક્ટિવિટીઝ, નહીં કે આપણા દાનો, કે નહીં કે આપણે કેટલું આપણે પ્રભુને દાન આપીએ છીએ, કે આપણે દશાંશ આપીએ છીએ, કે આપણે આમ કરીએ છીએ, તેમ કરીએ છીએ, કે આપણે કેટલું નો. આપણને વાળો પ્રભુ એ આપણી પાસે અધીનતા માંગે છે. અને પ્રભુએ આ માણસની અધીનતા જોઈ. જેવી રીતે જૂના કરારમાં ઇબ્રાહિમ પ્રભુને અધીન થયો અને ચાલી નીકળ્યો, ક્યાં જવાનો હતો હી ડઝન્ટ નો, એને ખબર નહોતી કે હું ક્યાં જઈ રહ્યો છું, પરંતુ એ ચાલી નીકળ્યો. એ જ પ્રમાણે નવા કરારમાં આપણે પિત્તરના જીવન વિશે જોઈએ છે કે પ્રભુએ પિત્તરને જયારે આહવાન આપ્યું ત્યારે એ તો માછીમાં રહેતો અને એ તો જાળો સાંધતો હતો,
પણ પ્રભુ એને કીધું માથી 4:19 કે મારી પાછળ આવ અને હું તને માણસોના પકડનાર કરીશ. અને પિત્તર અને એન્ડ્રુ અને યોહાન અને યાકૂબ બધું મૂકીને, એવરીથિંગ દેવર પ્રોસ્પરસ, દેવર બિઝનેસમેન, બધું મૂકીને એઓ એની પાછળ ગયા. અધીનતા એ પ્રભુ આપણી પાસે માંગે છે. પ્રભુએ અબ્રામને આહવાન આપ્યું, આપણે ઉત્પત્તિ 12:1-3 કે છે કે તું તારા દેશમાંથી નીકળ, તારા ફેમિલીમાંથી નીકળ, તારા કન્ટ્રીમાંથી નીકળ અને જે દેશ હું તને લઈ જવા માંગુ છું ત્યાં તું ચાલી નીકળ. અને ઇબ્રાહીમ ચાલી નીકળ્યો, વિશ્વાસથી ચાલી નીકળ્યો. અને એટલા માટે એને વિશ્વાસનો પિતા કહેવામાં આવે છે, એને વિશ્વાસનો સુરવીર કહેવામાં આવે છે. હી ઇઝ અ કોલ ઓફ ધ ફાધર ઓફ અવર ફેઇથ. એને વિશ્વાસનો પિતા વાળાઓ, એને ઇબ્રાહીમને દેવનો મિત્ર કહેવામાં આવે છે. શા માટે? કારણ કે અધીનતા વાળાઓ. શું પ્રભુ તમને અત્યારે કંઈક કહે, કોઈક વચન આપે કે કોઈક તમને આજ્ઞા આપે, અને શું તમે પ્રભુના વચન આજ્ઞા પ્રમાણે શું તમે ચાલી નીકળો? આ એક માણસ જે હતો વાળાઓ, એ આપણને શીખવાડે છે કે અધીનતા કેટલી મોટી બાબત છે. પ્રશ્ન એ થાય છે વાળાઓ કે ડુ યુ હેવ સમથિંગ ગોડ વોન્ટ્સ ટુ લીવ? શું પ્રભુ અત્યારે તમને કોઈક બાબતમાં શું અત્યારે ચેતવી રહ્યો છે કે કોઈ કહી રહ્યો છે? તમારા જીવનમાં કશુંક કંઈક સંકળાયેલું હોય કે તમારા જીવનમાં કશુંક એવું હોય કે દેવ કહેતો હોય કે એને તું છોડ. કદાચ છુપા પાપો હોય, કદાચ તમારું ડ્યુઅલ લાઈફ હોય, કદાચ હિપોક્રેસી હોય, કે કદાચ એવું જીવન હોય કે કોઈ જાણતું નથી, પણ પ્રભુ તમને કહેતો હોય કે યુ કમ આઉટ ફ્રોમ ધેટ લાઈફ, યુ કમ આઉટ ફ્રોમ ધેટ સિન. એવું કંઈક છે વાલાઓ, આપણા જીવનમાં આપણે આપણી પરીક્ષા કરવાની જરૂર છે. જો તમે એવું ઈચ્છો છો વાલાઓ કે પ્રભુ મને વાપરે. ઘણા બધા લોકો મને કહે છે કે અમે લોકો તૈયાર છીએ પ્રભુને માટે, પ્રભુના મહિમાને માટે અમે વપરાવા માટે તૈયાર છે, પરંતુ અમને ચાન્સ મળતો નથી, કોઈ અમને અપ્રિશિએટ કરતું નથી, કે કોઈ અમને ચાન્સ આપતું નથી, કે કોઈ અમારી કદર કરતું નથી. વાલા હું તમને એ કહેવા માંગુ છું કે જો તમે ખરેખર પ્રભુને માટે વપરાવાને માટે તૈયાર છો, તો વાલાઓ, અને જો તમે એવું ઈચ્છો છો કે પ્રભુ તમને પુષ્કળ આત્મિક આશીર્વાદો આપે અને તેના મહિમાને માટે વાપરે, તો તમારે તમારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવાની જરૂર છે. જેમ પ્રભુએ પિત્તરને આહવાન આપ્યું કે કમ આઉટ ફ્રોમ ધ બોટ એન્ડ જમ્પ ઇન ધ વોટર એન્ડ વોક, અને પિત્તર એણે બોટમાંથી છલાંગ મારી પાણીમાં બોલાવો અને એ પાણી પર ચાલ્યો. જો તમારે, જો તમે ખરેખર પ્રભુના મહિમાને માટે વપરાવવા માટે તૈયાર છો અને જો તમે ખરેખર પ્રભુમાં આશીર્વાદ માંગો છો, આત્મિક આશીર્વાદ, તો વાલાઓ તમારે તમારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવવાની જરૂર છે. તમારે તમારા લક્ઝરીમાંથી બહાર આવવાની જરૂર છે. તમારે તમારા જે તમારું જે કંઈ વળગેલું હોય તેમાંથી તમારે બહાર આવવાની જરૂર છે વાલાઓ, તમારી ટેરેટરીમાંથી. કારણ કે વર્શિપ ઇઝ કોસ્ટલી વાલાઓ, આરાધના છે એ કોસ્ટલી છે. ઇટ કોસ્ટ યોર મની વાલાઓ, વર્શિપ જે છે એ તમારું, ઇટ કોસ્ટ યોર મની, ઇટ કોસ્ટ યોર ટાઈમ, ઇટ કોસ્ટ યોર સ્ટ્રેન્થ, ઇટ કોસ્ટ યોર કમ્ફર્ટ. વાલાઓ તમારે જો પ્રભુને માટે, જો તમે ઇફ યુ આર રેડી, તો તમારે તમારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવવાની જરૂર છે. વાલાઓ બહુ જ ગજબ છે આ એક બાબત છે તે, અને તમારે એની નોંધ લેવાની જરૂર છે. ઉત્પત્તિ 12 અને 1 કહે છે કે અને યહોવા ઇબ્રાહીમને કહ્યું. અહીંયા જે પ્રભુએ ઇબ્રાહીમને કહ્યું એના પર આપણે થોડોક વિચાર કરવા માંગે છે કે ઇંગ્લિશમાં એમ લખવામાં આવ્યું છે કે ગોડ ટોલ્ડ અબ્રાહમ, પરંતુ KJVમાં લખવામાં આવ્યું છે કે ગોડ હેડ સેટ ટુ અબ્રાહમ. એટલે કે દેવે અબ્રાહમને કહ્યું હતું. અહીંયા એમ નથી કીધું કે દેવે ઇબ્રાહીમને કહ્યું કે કીધું કે તું તારા દેશમાંથી નીકળ, પરંતુ લખવામાં આવ્યું છે ઇંગ્લિશ KJVમાં કે દેવે ઇબ્રાહીમને કહ્યું હતું કે તું તારા દેશમાંથી નીકળ. ધેટ મીન્સ કે દેવે ઇબ્રાહીમને ઓલરેડી કહ્યું હતું. આ ઉત્પત્તિ 12:1 જે છે એમાં કે અને યહોવાએ ઇબ્રાહીમને કહ્યું, પણ એવું લખ્યું છે કે અને યહોવાએ ઇબ્રાહીમને કીધું હતું, કહ્યું હતું કે તું તારા દેશમાંથી. ઇટ્સ અ પાસ્ટ ટેન્સ.
કે ઓલરેડી ઇબ્રાહીમને એણે કીધું હતું કે તું તારા દેશમાંથી નીકળ, કે અને જે દેશ હું તને લઈ જવા માંગુ છું બધું નીકળ. અને વાલાઓ એક પ્રશ્ન એ થાય કે જ્યારે દેવે ઇબ્રાહીમને કીધું હતું કે તું તારા દેશમાંથી નીકળ, ત્યારે એ શું કરતો હતો? વોટ હી વોઝ ડુઈંગ? આપણને એમ થાય કે જ્યારે પ્રભુએ ઇબ્રાહીમને દર્શન આપ્યું હશે ત્યારે નક્કી એ પ્રાર્થના કરતો હશે, કે નક્કી એ બાઇબલ વાંચતો હશે, કે કોઈ મીટિંગમાં હશે, કે કદાચ મેડિટેશનમાં હશે, કે એ ઉપવાસ કરતો હશે. આપણને એવું થાય તો જ દેવ આપણી સાથે વાત કરે અને વ્યવહાર કરે, આપણે એવું માનીએ છીએ. હી મસ્ટ બી પ્રેઇંગ, રીડિંગ, અથવા તો ફાસ્ટિંગ, ઇન મીટિંગ, વર્શિપિંગ, એ કદાચ એવું કરતો હશે બોલાવો. પરંતુ જો તમે બાઇબલનો અભ્યાસ કરો, રાઈટ, તો જ્યારે જ્યારે પ્રભુએ પ્રભુના સેવકોને અને પ્રભુના પ્રબોધકોને બોલાવ્યા ત્યારે એ લોકો બહુ રૂટીન કામ કરતા હતા. દે વર ડુઈંગ નોર્મલ વર્ક, દે વર ડુઈંગ ઓર્ડિનરી વર્ક. વાલાઓ, જ્યારે પ્રભુએ મુસાને બોલાવ્યો નિર્ગમન 3 અધ્યાયની અંદર, ત્યારે શું કરતો હતો? એ ઘેટા ચારતો હતો. એના સસરાના ઘેટા એ ચારતો હતો ત્યારે પ્રભુએ એને દર્શન આપ્યું. જ્યારે પ્રભુએ ગિદ્યોનને દર્શન આપ્યું ત્યારે શું કરતો હતો? ગિદ્યોન તો કહે છે કે હી વોઝ થ્રેશિંગ, એ તો કહે છે કે એ તો ઘઉં ઝૂડતો હતો. એનું બહુ ઓર્ડિનરી કામ હતું. જ્યારે પ્રભુએ એલિશાને બોલાવ્યો ત્યારે શું કરતો હતો? હા, એ તો બળદની સાથે એ ખેતરને ખેડતો હતો. એલિશા ઓર્ડિનરી વર્ક વાલાઓ. જ્યારે પ્રભુએ નેમિયાને બોલાવ્યો ત્યારે વોટ હી વોઝ ડુઈંગ? હી વોઝ સર્વિંગ વાઇન ટુ ધ કિંગ. ઇટ વોઝ હિઝ ઓર્ડિનરી, એનું રોજિંદુ કામ હતું પાત્રવાહક તરીકે. જ્યારે પ્રભુએ આમોસને બોલાવ્યો ત્યારે શું કરતો હતો? એ પણ કહે છે કે ગોવાળિયો હતો અને ઘેટા અને ઢોર બકરા ચારતો હતો. જ્યારે પ્રભુએ પિત્તરને બોલાવ્યો ત્યારે એ નેટ જે હતી જાળ સાંધતો હતો. જ્યારે પ્રભુએ સમૃણી સ્ત્રીને બોલાવી ત્યારે એ પાણી ભરવા આવી હતી. રોજિંદુ એનું કામ હતું, ઓર્ડિનરી કામ હતું. એટલા માટે બોલાવો, જ્યારે પ્રભુ આપણને આહવાન આપે છે ત્યારે આપણે એવું માનીએ છીએ કે આપણે મસ્ટ બી પ્રાર્થનામાં હોવું જોઈએ, કે આપણે બાઇબલ વાંચન કરવું. નો, પ્રભુ જ્યારે આપણી જોડે વાત કરે છે, બોલાવો વ્યવહાર કરે છે, પ્રભુ આપણને આહવાન આપે છે, પ્રભુ જ્યારે આપણને ચેલેન્જ આપે છે, પ્રભુ જ્યારે આપણને પ્રોમિસ આપે છે, પ્રભુ જ્યારે આપણને વચન આપે છે, ત્યારે પ્રભુ આપણી જોડે વાતચીત અને વ્યવહાર કરે છે, ત્યારે આપણું જે સામાન્ય રોજિંદુ કામ હોય છે એમાં જ પ્રભુ આપણી સાથે વાતચીત અને વ્યવહાર કરવા માંગે છે. એ હું તમને કહેવા માંગુ છું. વાળો, જ્યારે પ્રભુએ તમને પહેલી વાર કદાચ, અથવા તો પ્રભુએ જ્યારે તમને છેલ્લી વાર જ્યારે પ્રભુએ તમને આહવાન આપ્યું કે વાતચીત અને વ્યવહાર કર્યો, કોઈ સ્વપ્ન દ્વારા કે કોઈક મેસેજ દ્વારા કે કોઈક વચન દ્વારા, ત્યારે વાલાઓ તમે શું કરતા હતા? હા, જ્યારે પ્રભુએ તમારી જોડે વાતચીત અને વ્યવહાર કરી, શું તમને યાદ છે કે પ્રભુએ વચનો દ્વારા કે સ્વપ્ન દ્વારા કે સંદર્શન દ્વારા શું પ્રભુએ તમારી જોડે કદી વાતચીત કરી છે, વ્યવહાર કર્યો છે? અને જો કર્યો છે તો એ ક્યારે કર્યો અને તમે ત્યારે શું કરતા હતા, એ શું તમને યાદ છે? હા, તમને યાદ છે કે પ્રભુએ તમને ક્યારે, પ્રભુએ તમને આહવાન આપ્યું? અને જ્યારે પ્રભુએ તમને પહેલી વાર આહવાન આપ્યું, હા, જ્યારે પ્રભુએ ઇબ્રાહીમને આહવાન આપ્યું, ઇટ વોઝ ટર્નિંગ પોઈન્ટ. ઇબ્રાહીમનું આખું જીવન બદલાઈ ગયું. બાળાઓ, એક જગ્યા જતો હતો એ 180 અંશના ખૂણે વળી ગયો. જ્યારે પ્રભુએ તમને પહેલી વાર આહવાન આપ્યું, ટર્નિંગ પોઈન્ટ ઓફ યોર લાઈફ, પર્સનલ કોલિંગ, શું તારે તમે શું કરતા હતા અને તમારું જીવન ત્યારે કેવું હતું, અને પ્રભુએ અને હવે તમારું જીવન કેવું છે? શું તમારું જીવન બદલાયું છે? વાલાઓ, ત્યારે પ્રભુએ તમને પહેલી વાર આહવાન આપ્યું ત્યારથી. અહીંયા વાલાઓ, પ્રભુએ અબ્રાહીમને જ્યારે આપ્યું આહવાન, ઉત્પત્તિ 12મો અધ્યાય 1, 2, 3 કલમમાં, ત્યારે પ્રભુએ 17 વાર, 17 ટાઈમ્સ પ્રભુએ, ઇટ વોઝ પર્સનલ કોલિંગ, પ્રભુએ કીધું કે તું તારા દેશમાંથી, એટલે હું, તું અને તારું, એ 17 વાર પ્રભુએ અહીંયા લખવામાં આવ્યું છે. ઇટ વોઝ પર્સનલ કોલિંગ. અને ત્યાં 7 આશીર્વાદો આપણે જોઈએ છીએ. અને ઇટ વોઝ ઇટર્નલ બ્લેસિંગ, એ આજે પણ જીવન છે, આજે પણ અલાઈવ છે અને આજે પણ એ કાર્યરત છે. ઇટ વોઝ ઇટર્નલ બ્લેસિંગ.
આપણે શું માનીએ છીએ કે પ્રભુના આશીર્વાદો શું કશું છે, વોટ ઇઝ બ્લેસિંગ ઓફ ગોડ. આપણે એવું માનીએ છીએ કે વેલ્થ એન્ડ હેલ્થ એન્ડ પ્રોસ્પરિટી એન્ડ ગુડ જોબ એન્ડ નાઇસ હાઉસ એન્ડ ન્યુ કાર એન્ડ પ્રોબ્લેમ ફ્રી લાઈફ, ધીઝ આર ધ બ્લેસિંગ ઓફ ગોડ. આપણે એવું માનીએ છીએ, પરંતુ ભલાઓ ધીઝ આર નોટ ઇટર્નલ બ્લેસિંગ. આ બધું જે છે, વેલ્થ હેલ્થ પ્રોસ્પરિટી જોબ કાર, એ બધું ક્ષણિક છે, એ ટેમ્પરરી છે. બોલાવો, એટલા માટે પાઉલ કે છે બીજું કરંથી 4:16-18 કે જે દ્રશ્ય છે તેના તરફ નજર ન નાખતા જે અદ્રશ્ય છે તેના તરફ અમે લક્ષ્ય રાખીએ છીએ. કેમ કે દ્રશ્ય છે તે ક્ષણિક છે અને અદ્રશ્ય છે તે સર્વકાલિક છે. મારો પોઈન્ટ એ છે વાલાઓ કે પ્રભુના આશીર્વાદો ઇટર્નલ છે. હા, પ્રભુ આપણને વેલ્થ આપે છે, હેલ્થ આપે છે, સારું ઘર આપે છે, આપણને સારી નોકરી આપે છે, આપણને બધું જ છે, પરંતુ ધીસ આર નોટ ધી ઓનલી બ્લેસિંગ. એ તો ક્ષણિક બ્લેસિંગ છે આપણા પૃથ્વી પરના, પરંતુ ઇટર્નલ બ્લેસિંગ પ્રભુએ આપણા માટે રાખી મૂક્યા છે. અને જો તમે પ્રભુના સેવકો, પ્રભુના પ્રબોધકો અને પ્રભુના જે સંતો છે, જો તમે એમની લાઈફ તમે જુઓ ને, તો ધેર લાઈફ વર ફૂલ ઓફ સ્ટ્રગલ્સ. મુસાનું તમે જીવન જુઓ, મુસા હોય કે પિત્તર હોય કે પાઉલ હોય કે યોહાન હોય કે વોટ એવર ઇટ મે બી, સાધુ સુંદરસિંહ હોય, વાલાઓ એવું જીવન જે હતું તે ફૂલ ઓફ સ્ટ્રગલ્સ, ફૂલ ઓફ પ્રોબ્લેમ્સ, ક્રાઇસિસ, પોવર્ટી, સિકનેસ, રિજેક્શન્સ, ડિફિકલ્ટીસ, લોનલીનેસ. આ પ્રભુના સંતોનું જીવન હતું. વાલાઓ આપણે એવું માનીએ છીએ કે પ્રોસ્પરિટી અને વેલ્થ, હેલ્થ અને આનંદ અને હેપીનેસ એ પ્રભુના આશીર્વાદો છે. યસ, એ છે જ, બટ ધીઝ આર નોટ ઇટર્નલ બ્લેસિંગ્સ. પ્રભુના સંતો અને સેવકો જે હતા એ પુષ્કળ હાડમારીમાં અને પુષ્કળ પ્રોબ્લેમ્સ અને સ્ટ્રગલ્સ અને લોન એકલતામાં તેઓએ પોતાનું જીવન, કારણ કે એમને ખબર હતી કે મારું આ પૃથ્વી પરનું જીવન જે છે, માનવરૂપી જીવન, એ તો ક્ષણિક છે, પરંતુ અનંતકાળમાં પ્રભુએ જીવન રાખી મૂક્યું છે, એ અનંતકાળિક છે, એ વિશ્વાસ તેઓને હતો. બોલાવો, અબ્રાહમ વોઝ રેઝડ ઇન ધી મોસ્ટ પ્રોસ્પરસ એન્ડ વેલ્ધી બટ કરપ્ટ સિટી. આ જે ઉર દેશ હતો તે પુષ્કળ પ્રોસ્પરસ હતો, પરંતુ ઇટ વોઝ કરપ્ટ સિટી. અને અબ્રાહમ જયારે ઉર દેશમાં હતો વાલાઓ, એનું જીવન સ્ટ્રગલથી ભરપૂર હતું. એનો ભાઈ હરાન મરી ગયો હતો, બહુ જુવાન વયે. તમે વિચાર કરો, સારા જે હતી એ વાંઢણી હતી, અને જે એ જમાનામાં સ્ત્રીઓનું બાળક ન જન્મવું એ દેવ તરફનો એ શાપ તરીકે એ લોકો ગણતા હતા કે દેવે એને શાપ આપ્યો હશે તો જ આ સ્ત્રી વાંઝણી છે અને બેરન છે. કારણ કે બાળકો એ તો પ્રભુ તરફથી મળેલા આશીર્વાદો એ લોકો એવું માનતા હતા. થિંક અબાઉટ ઇટ. બોલાવો, એનો ભાઈ હરાન મરી ગયો હતો, એની સ્ત્રી વાંઝણી હતી, નો પીસ, નો જોય, નો સેટિસ્ફેક્શન, એક વેક્યુમ એના જીવનમાં હતું. પરંતુ વાલાઓ, એના જીવનમાં, હૃદયમાં એક પ્રભુને પામવાની એક ઝંખના, એક તીવ્ર ઈચ્છા હતી, ડિઝાયર ટુ નો હુ ઇઝ ટ્રુ એન્ડ લિવિંગ ગોડ, ડિઝાયર ટુ નો હુ ઇઝ ધ ક્રિએટર. એટલા માટે વાલાઓ, ઉર દેશમાં જે 300,000 લોકો વસતા હતા એમાંથી દેવે ઇબ્રાહીમને પસંદ કર્યો. શા માટે? એના હૃદયની તીવ્ર ઝંખના હતી. જ્યારે જ્યારે એ જે સ્ટેચ્યુઝ હતા, એ મૂર્તિઓ હતા, એ જ્યારે જ્યારે નમતો હતો, જ્યારે જ્યારે પૂજા કરતો હતો, ત્યારે તેને હતું કે આ જે મૂર્તિ છે, આ જે સ્ટેચ્યુ છે, એ તો દેવ હોઈ શકે જ નહીં, કારણ કે એને તો મેં બનાવી છે. એ કેવી રીતે દેવ હોઈ શકે? દેવ હોવો જ જોઈએ. ક્રિએટર, ઇનવિઝિબલ, ઇટર્નલ, ઇમોર્ટલ એ દેવ છે, અને એને પામવાની ઝંખનાને લીધે દેવે તેને પસંદ કર્યો, દેવે તેને બોલાવ્યો. અને જ્યારે દેવે તેને બોલાવ્યો ઉર દેશમાં કે તું તારા દેશમાંથી નીકળ, ત્યારે અબ્રાહમ ઉભો થયો. અને અબ્રાહમે, હું માનું છું ત્યાં સુધી અબ્રાહમે પોતાના ફેમિલીમાં કીધું હશે, પોતાના બાપને કીધું હશે કે દેવે, આકાશ અને પૃથ્વીનો દેવ જે ખરો અને જીવંત ઈશ્વર છે, તેણે મને સંદર્શન આપ્યું છે, તેણે મને વચન આપ્યું છે, તેણે મને પ્રોમિસ આપ્યું છે, તેણે મને આજ્ઞા કરી છે કે તું આ ઉર દેશમાંથી નીકળ.
અને એ એવું માનતો હતો કે કદાચ ઘરમાં વિરોધ થશે, ઘરમાં ઉહાપો થઈ જશે કે ઓહો તું તો હવે બીજા દેવને ભજે છે, આ નહીં ચાલે એ બધું. પરંતુ એના આશ્ચર્યમાં એના બાપ તેરાએ એની જે વાત એને કરી એનો એને સ્વીકાર કર્યો. સહર્ષ એને કીધું કે ઇબ્રાહીમ, હું પણ અત્યારે આ દેશમાં કંટાળી ગયો છું, ઉર દેશમાં, અને મારો દીકરો હરણ મરી ગયો છે, અને મને કઈ ચેન અને મને કઈ શાંતિ મળતી નથી. કારણ કે તેરા એ યહૂદીઓના ગ્રંથ તવારીક પ્રમાણે એ હારાન દેશનો હતો, એ હારાનથી ઉર દેશમાં આવ્યો હતો. અને એને ઇબ્રાહીમને કીધું હશે કે ઇબ્રાહીમ, મને પણ એવું લાગે છે કે આપણે હવે હારાનમાં જ રહીએ, કારણ કે હું હારાનનો છું અને ઉર દેશમાં મને કંઈ ચેન પડતું નથી, કારણ કે મારો દીકરો મરી ગયો છે અને મને કંઈ ધંધામાં કંઈ બરકત કે મને કોઈ શાંતિ મળતી નથી, એટલા માટે હું પણ હારાન દેશમાં જવાને માટે હું તૈયાર છું. એને એવું હતું કે કદાચ મારો બાપ વિરોધ કરશે, પરંતુ અહીંયા તો હારાને એ વાત આપણે તેરાએ એ વાત માની લીધી. અથવા તો કદાચ એવું હોય કે હરણને ગ્રહણને એમ હોય કે મારો બાપ તો હવે ઘરડો છે, હું એને મૂકીને ક્યાં જાઉં. એટલે એને કદાચ એના બાપ તેરાને કીધું હશે કે બાપા, મને દેવે દર્શન આપ્યું છે આકાશ અને પૃથ્વીના દેવે કે તું આ દેશમાંથી નીકળ, અને હું તમને કહેવા માંગુ, જો તમારે આવવું હોય તો તમે મારી સાથે આવી શકો છો. અથવા તો એને એવું માન્યું હોય કે મારો બાપ ઘરડો છે અને હું એને મૂકીને હું ક્યાં જાઉં એકલો મૂકીને. એટલે એના બાપને એને ઇમોશનલી, પરંતુ દેવે ફક્ત ઇબ્રાહીમને કીધું હતું, તેરાને કે બીજાને કીધું નહોતું, પરંતુ ઇબ્રાહીમે વલાઓ લાગણીમાં આવીને એને એના બાપને પણ સાથે લીધો. પ્રભુએ એમ તેને તેને ત્રણ કમાન્ડ આપી હતી, બરાબર તમે જુઓ. પહેલું કમાન્ડ એ આપી હતી કે ગેટ આઉટ ફ્રોમ ઉર, તું તારા દેશમાંથી નીકળ, અને નીકળ્યો. હી ઓબેઈડ ફૂલ્લી. બીજી કમાન્ડ એ હતી કે ગેટ આઉટ ફ્રોમ યોર ફેમિલી, હી ઓબેઈડ બટ પાર્શિયલી. બોલાવો, એને એ અધીન થયો પરંતુ હી પાર્શિયલી. એણે ફક્ત પ્રભુએ કીધું કે તું તારા દેશમાંથી નીકળ, પરંતુ એણે પોતાના બાપને પણ લીધો, એણે હારાનના દીકરા લોટને પણ લીધો કે આ બિચારો મારો ભત્રીજો કાં જશે એકલો, એને પણ એણે લીધો. અને એને ત્રીજી વાગણ એ હતી કે ગેટ આઉટ ફ્રોમ યોર ફાધર્સ હાઉસ, તું તારા બાપના ઘરમાંથી પણ નીકળી જા. હી ઓબેડ બટ પાર્શિયલી. બરાબર, એને આધીન થયો. અને અકોર્ડિંગ ટુ જુઈસ એન્સાયક્લોપીડિયા, અબ્રાહમ વોઝ 60 યર્સ ઓલ્ડ વેન હી ગેટ આઉટ ફ્રોમ ઉર. આમાં પણ હજુ પણ લોકો, બાઇબલના થિયોલોજીયન્સ અને નિષ્ણાંતો હજુ પણ સંઘર્ષ કરે છે, હજુ પણ ડિબેટ કરે છે. ઘણા કહે છે કે ઇબ્રાહીમ બહુ નાનો હતો અને ઉરમાંથી નીકળી ગયો, ઘણા એમ કહે છે કે એ 75 વર્ષનો હતો અને ઉરમાંથી નીકળ્યો, ઘણા એમ કહે છે કે 60 વર્ષનો હતો. આપણે એક બાબત લઈએ કે એ 60 વર્ષનો હતો એ અને એ ઉરમાંથી નીકળ્યો. હજુ પણ આમાં, કારણ કે આ પેસેજ જે છે ઇટ્સ અ વેરી કોન્ટ્રોવર્સિયલ પેસેજ, બોલાવો, વેરી વેરી કન્ફ્યુઝિંગ. કારણ કે જ્યારે તેરા 70 વર્ષનો થયો ત્યારે તેને કહે છે કે ઇબ્રાહીમ અને નાહોર અને હારાન થયા, પરંતુ યહૂદીઓના તવારીક પ્રમાણે, એના એન્સાયક્લોપીડિયા પ્રમાણે, તેરાને ઘણા બધા પુત્રો અને પુત્રીઓ હતા. જ્યારે અને યહૂદીઓના ગ્રંથ પ્રમાણે ઇબ્રાહીમ એ જ્યેષ્ઠ પુત્ર નહોતો, પરંતુ ઇબ્રાહીમ ઈ વોઝ યંગેસ્ટ સન ઓફ તેરા, એ તેરાનો છેલ્લો પુત્ર એ ઇબ્રાહીમ હતો. અને હારાન જે હતો એ તેરાનો એ જ્યેષ્ઠ પુત્ર હતો. એટલે સૌથી પહેલા 70 વર્ષનો જયારે તેરા હતો ત્યારે તેને હારાન થયો, અને ત્યારબાદ નાહોર અને બીજા ઘણા પુત્રો અને પુત્રીઓ થયા. અને એ લોકોના એક બાઇબલના નિષ્ણાંત પ્રમાણે, થિયોલોજી પ્રમાણે, જ્યારે તેરા 130 વર્ષનો હતો ત્યારે તેને ઇબ્રાહીમ થયો. કારણ કે જ્યારે તેરા હારાનમાં હતો અને એ 205 વર્ષનું થઈને મરી ગયો, અને ત્યારબાદ ઇબ્રાહીમ હારાનમાંથી એ કનાન દેશમાં જવાને નીકળ્યો ત્યારે ઇબ્રાહીમ 75 વર્ષનો હતો. જો તમે બરાબર ગણતરી કરો તો એ નંબરો મેચ થતા નથી. કારણ કે તેરા 70 વર્ષનો હતો ત્યારે કહે છે કે તેને ઇબ્રાહીમ, નાહોર અને એને હારાન થયા, અને જ્યારે તેરા 205 વર્ષ થઈ મરી ગયો ત્યારે ઇબ્રાહીમ 75 વર્ષનો હતો. એ તાળો મળતો નથી. એટલે જો
તેરા 70 વર્ષનો હોય અને તેને હરણ થયો હોય અને ત્યારબાદ એને ઘણા બધા પુત્ર પુત્રીઓ થયા હોય અને ત્યારબાદ ઇબ્રાહીમ એને 130 વર્ષનો થયો હોય અને પછી લોકો ઉરમાં ગયા હરણમાં ગયા હોય અને ત્યાં 205 વર્ષનો થઈને એ તેરા મરી ગયો હોય ત્યારે ઇબ્રાહીમ 75 વર્ષનો હોઈ શકે અને ત્યારે એ હરણમાંથી નીકળ્યો તો આ તાળો કંઈક મળે છે. હજુ પણ વાલાઓ ઇટ્સ અ કન્ફ્યુઝિંગ, આ પેસેજ બહુ કન્ટ્રોવર્શિયલ છે, પરંતુ આપણે એમાં જવા માંગતા નથી. પરંતુ આપણે એક બાબા એક એક નંબર લઈએ કે ઇબ્રાહીમ 60 વર્ષનો હતો ત્યારે એ ઉરમાંથી નીકળ્યો ક્યાં જવા માટે? કનાન દેશમાં જવાને માટે. હુ વોઝ લીડિંગ? પ્રભુએ ઇબ્રાહીમને કીધું હતું કે તું તારા દેશમાંથી, તારા કુટુંબમાંથી, તારા બાપના ઘરમાંથી નીકળ, કે છે એકલો તું જ. પરંતુ ઇબ્રાહીમ નીકળ્યો ત્યારે હુ વોઝ લીડિંગ? તેરા વોઝ ધ કેપ્ટન. તેરાએ હવે લીડિંગ કેપ્ટનશીપ લીધી હતી અને તેરા આખા કારવાને લઈને હવે તેરા નીકળે છે અને હવે તેરા એ કનાન દેશમાં જવાને માટે નીકળે છે આખો કારવા લઈને વાલાઓ. અને ઇબ્રાહીમ અને 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 લોટ અને અને ઘણા બધા આખું મોટું બધું આખો જથ્થો હતો, એટલે આટલા 3 જણ નહોતા, એના પુષ્કળ એનું આખું જે નોકર, કારણ કે હી વોઝ અ વેરી વેલ્ધી મેન, એના નોકર ચાકર દાસ દાસીઓ રાચર ચીલું સંપત્તિ લઈને આખો કારવા એ ઉર દેશમાંથી કનાન દેશમાં જવાને નીકળ્યો અને એ લોકો હારાનમાં આવ્યા અને હારમમાં આવ્યા ત્યારે એ હારાન એ તો તેરાનું જન્મસ્થળ હતું અને તેરાએ ઇબ્રાહીમને કહ્યું હશે કે આપણે હારાનમાં થોડોક મુકામ કરીએ, કારણ કે હારાન જે છે એ અહીંયા હું જન્મ્યો હતો અને હારાન એ મારા મારા દીકરાનું નામ પણ હારાન હતું જે ઉદેશમાં મરી ગયો હતો અને મારા દીકરાની મને યાદ આવે છે અને આપણે હારાનમાં જ રહીએ. અને વાલાઓ એક વર્ષ નહીં, બે વર્ષ નહીં, પણ 15 વર્ષ વાલાઓ હારાનમાં ઇબ્રાહીમ સ્ટક થઈ ગયો, હારાનમાં ઇબ્રાહીમ ફસાઈ ગયો. વાલાઓ દેવે એને પ્રોમિસ આપ્યું હતું કનાન દેશમાં લઈ જવાને માટે, ઇટ વોઝ ગોડ્સ પ્રોમિસ, પરંતુ અહીંયા ઇબ્રાહીમ કોમ્પ્રોમાઇઝ કરે છે. હારાન મીન્સ ડિલે, હારાન મીન્સ ધ પ્લેસ ઓફ કોમ્પ્રોમાઇઝ. વાલાઓ હારાનમાં ઇબ્રાહીમ 15 વર્ષ વાલાઓ હારાનમાં એ સ્ટક થઈ ગયો. વાલાઓ શું કરતો હતો હારાનમાં ઇબ્રાહીમ 15 વર્ષ વાલાઓ? Now we have to apply in our life. Wallao. Application. Where are you right now? શું તમે અત્યારે હારાનમાં છો? Where are you, Wallao? In Haran? See, you come out from Ur. તમે ઉર દેશમાંથી નીકળ્યા. ઉર દેશ શું હતો? પ્રભુનો સ્વીકાર કર્યા પહેલાનું તમારું જીવન. ઉર દેશ જ્યારે તમે પાપમાં અને અપરાધોમાં મુએલા હતા, જ્યારે તમે શૈતાનના ગુલામ હતા, જ્યારે તમે એના કયા પ્રમાણે તમે ચાલતા હતા, જ્યારે તમે પ્રભુથી દૂર હતા, જ્યારે તમે પ્રભુના શત્રુ હતા, એનિમીસ હતા, તે દેશ ઉર. બોલાવો, પ્રભુએ તમને ઉરમાંથી કાઢ્યા. ડેસ્ટિનેશન કનાન, કનાન દેશમાં લઈ જવાને માટે. સિયોન દેશ હમારા દેશ, રહેતે હમ પરદેશ, એ દેશમાં લઈ જવાને માટે પ્રભુએ તમને ઉરમાંથી કાઢ્યા. પરંતુ અત્યારે તમે ક્યાં છો? વેર આર યુ રાઈટ નાઉ? આર યુ સ્ટક ઇન હારાન? શું તમે હારાનમાં ફસાઈ ગયા છો? શું તમે હારાનમાં, તમે અત્યારે તમે એવું માનો છો કે હારાન એ જ કનાન છે અને તમે હારાનમાં, તમે હવે તમે અત્યારે હારાનમાં તમે બહુ કમ્ફર્ટ થઈ ગયા છો, તમે પ્રોસ્પરસ છો, તમે વેલ્ધી છો, તમે હેલ્ધી છો, તમારી પાસે ઘર છે, કાર છે, બંગલો છે, તમારી જોબ છે, બધું જ, તમારા 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 કુટુંબ છે, તમારું ફેમિલી છે, તમારા છોકરાઓ છે, તમે અત્યારે હારાનમાં છો અને તમે એવું માનો છો કે હારાન એ જ કનાન છે. બોલાવો, વોટ આર યુ ડુઈંગ ઇન હારાન? બોલાવો, ઇબ્રાહીમ 15 વર્ષ સુધી હારાનમાં રહ્યો. તમે વિચાર કરો, 15 વર્ષ એ હારાનમાં શું કરતો હતો? હા, એ હારાનમાં શું કરતો હતો? એને એવું લાગતું નહોતું કે હું હારાનમાં અત્યારે શું કરી રહ્યો છું, મારું ડેસ્ટિની, મારી મંઝિલ, મારું પ્રોમિસ લેન્ડ તો કનાન છે. અને હારાનમાં ફસાઈ ગયો હતો. વાલાઓ તમારી પણ શું એ જ સ્થિતિ છે?
તમે ઉર દેશમાંથી નીકળ્યા, તમારા પાપી જીવન જે હતું તમે પ્રભુનો સ્વીકાર કર્યો, તમારા પાપોનો કન્ફેસ કર્યા, તમે પાપોને રિપેન્ટ કર્યા અને તમે ઉરમાંથી નીકળ્યા કનાન દેશમાં જવાને માટે, પરંતુ તમે હારાનમાં ફસાઈ ગયા. બોલાવો, તમને એમ છે કે આજ મારું કનાન છે, અહીંયા મને બહુ સુખ અને શાંતિ છે, અહીંયા પુષ્કળ પ્રોસ્પરિટી છે, અહીંયા તો પુષ્કળ પૈસો છે, અને અહીંયા મેં ઘર બાંધ્યું છે, અને મારા છોકરાઓ મારી સાથે છે, અને મારું કુટુંબ છે, અને મારું ચર્ચ છે, અને મારા મિત્રો છે, અને મને એ હારાનમાં બહુ ગમે છે. વાલાઓ, હારાન એ કનાન નથી, તમારે તો કનાન દેશમાં જવાનું છે. વાલાઓ, થિંક અબાઉટ ઇટ. વાલાઓ, ઇબ્રાહીમ હારાન દેશમાં ફસાઈ ગયો 15 વર્ષ સુધી. વાલાઓ, કદાચ તમે ઉરમાંથી નીકળ્યા તમારા પાપી જીવનમાંથી. હા, મે બી યુ સ્ટાર્ટ યોર સ્પિરિચ્યુઅલ જર્ની બાય ફેઇથ ફ્રોમ ઉર, યુ કમ આઉટ ફ્રોમ ઉર. અને હવે વાલાઓ, કનાન દેશમાં જવાને બદલે જે તમારી મંઝિલ છે, જે તમારું પ્રોમિસ લેન્ડ છે, જે તમારું ડેસ્ટિની છે, ત્યાં જવાને બદલે હવે તમે હારાનમાં ફસાઈ ગયા. ટાઈમ ઇઝ પ્રેશિયસ. વાલાઓ, ઇબ્રાહીમે પોતાના જીવનના 15 મૂલ્યવાન વર્ષો એણે હારાનમાં વેડફી નાખ્યા. હારાનમાં એ સ્ટક થઈ ગયો હતો. વાલાઓ, હારાનમાં એ ફસાઈ ગયો હતો. રિડીમ યોર ટાઈમ, એમ પાઉલ કહે છે કે તમારા સમયનો સદુપયોગ કર્યો. ઇન્વેસ્ટ ફોર ઇટર્નિટી. વાલાઓ, શું અત્યારે હું તમને આજે આહવાન આપું છું કે શું તમે અત્યારે ક્યાં છો? શું તમે હારાનમાં છો કે યુ આર ગોઈંગ ટુવર્ડ્સ કનાન, કે તમે કનાન દેશમાં અત્યારે તમે ધીરે 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 ચાલી રહ્યા છો ટુવર્ડ્સ કનાન? તમે ઉરમાંથી નીકળ્યા કનાનમાં જવાને માટે, પરંતુ શું તમે હારાનમાં ફસાઈ ગયા છો, કે તમે હારાનમાં અત્યારે છો પરંતુ તમારું ધ્યાન તો કનાન છે? તમને ખબર છે કે હું અત્યારે હારાનમાં છું, હું અત્યારે મુશ્કેલીમાં છું, પ્રોબ્લેમમાં છું, હું અત્યારે લોનલી છું, અત્યારે મને માંદગી છે, સિકનેસ છે, પરંતુ મારું ધ્યાન, મારું ડેસ્ટિની તો કનાન છે. હું અહીંયા, હું હારાનમાં, હું નિસાસા નાખી રહ્યો છું. શું તમારી એવી હાલત છે? અબ્રામ, હું એવું માનું છું ત્યાં સુધી બોલાવો, અબ્રામ હારાનમાં નિસાસા નાખતો હશે, કારણ કે એને ખબર હતી કે મારી મંઝિલ, મારી ડેસ્ટિની તો કનાન દેશ છે. હારાન દેશમાં જવાને માટે પ્રભુએ મને તેડ્યો નથી, હારાન દેશમાં જવાને માટે પ્રભુએ મને વચન આપ્યું નથી, હારાન દેશમાં જવાને માટે પ્રભુએ મને તેડ્યો નથી. મારો મંઝિલ, મારું તો કનાન છે, અને હું હારાનમાં ફસાઈ ગયો છું. હું અહીંયા નિસાસા નાખું છું કે ક્યારે હું હારાનમાંથી નીકળું, ક્યારે હું અહીંથી બહાર જાઉં. હું અહીંયા આ હારાન દેશમાં વાલાઓ, એ ડેફિનેટલી એ નિસાસા નાખતો હશે અને કહેતો હશે કે આ મારી મંઝિલ નથી, આ મારું ઘર નથી, મારી મંઝિલ, મારું ઘર તો કનાન છે, હું તો અહીંયા પરદેશી છું. એને એ નિશાસન આપતો હશે, એ પ્રાર્થનામાં હશે, એ ઉપવાસ કરતો હશે, એ અને કહેતો હશે સારાને કે આપણે ક્યાં અહીંયા ફસાઈ ગયા છે. બોલાવો, શું બોલાવો તમારી એવી હાલત છે? શું તમે એવું માનો છો? કારણ કે અત્યારે આપણે ઉર દેશમાંથી નીકળીએ બોલાવો, અને આપણે અહીંયા હારાનમાં છીએ, આપણું હારાન છે, પણ આપણે શું એમ માનીએ છીએ કે હારાન એ જ કનાન છે? શું આપણે એવું માનીએ છીએ? બોલાવો, વાલાઓ, આપણું હારાન જે છે, આપણે હારાનમાં છીએ, પરંતુ હારાન એ આપણી ડેસ્ટિની નથી. વાલાઓ, જો કે હારાનમાં પુષ્કળ પ્રોસ્પરિટી છે, જો કે હારાનમાં પુષ્કળ સવલતો છે, જો કે હારાનમાં પુષ્કળ પ્લેઝર છે, કમ્ફર્ટ છે, આપણું ઘર છે, બધું જ છે, પરંતુ હારાન જે છે એ વાલાઓ આપણી ડેસ્ટિની નથી. કારણ કે આપણી મંઝિલ, આપણી ડેસ્ટિની પ્રોમિસ લેન્ડ કનાન છે, અને આપણે હારાનમાંથી નીકળવાનું છે. વાલાઓ, જેમ ઇબ્રાહીમ 15 વર્ષ એ હારાનમાં સ્ટક થઈ ગયો, તેમ આપણે અત્યારે છીએ, પરંતુ વાલાઓ આપણે હારાનમાંથી નીકળવાનું છે. વાલાઓ, ચેક યોર લાઈફ. વાલાઓ, કે શું તમે અત્યારે હારાનમાં છો, કે આર યુ હેડિંગ ટુવર્ડ્સ કનાન? ચેક ઇટ આઉટ. વાલાઓ, હારાન મીન્સ આપણો ડાર્ક લાઈફ, આપણું પાસ્ટ, આપણી સિનફુલ લાઈફ. વાલાઓ,
આપણને પ્રભુએ અંધકારના અધિકારમાંથી છોડાવીને તેના પુત્રના રાજ્યમાં આણ્યા છે અને આપણને કીધું છે કે ચાલ હવે તું કનાન દેશમાં જવાની નીકળ ઉર દેશમાંથી, પરંતુ આપણે હારાનમાં ફસાઈ ગયા. વાલાઓ, યુ સ્ટક ઇન હારાન. તેરા મસ્ટ ડાઈ, તેરા એ મરવું જ પડે. વાલાઓ, જો તે જ્યાં સુધી તેરા જીવતો છે ત્યાં સુધી તમે હારાનમાંથી નીકળી શકવાના નથી. તેરા એ મરવું જ પડે. તેરા હે મસ્ટ ડાઈ. તેરા કોણ છે વાલાઓ? તેરા મીન્સ વોન્ડરર, આમ તેમ ભટકતો માણસ. ઇટ્સ તેરા વાલાઓ. અને જો તમારે હારાનમાંથી નીકળી જવું હોય વાલાઓ, તો કે છે અને ઉત્પત્તિ 11મો અધ્યાય અને 32મી કલમમાં શું કે છે? અને તેરાના દાડા 205 વર્ષ હતા અને તેરા હારાનમાં મરી ગયો. વાલાઓ, તેરાએ મરવું જ પડે. જ્યાં સુધી તેરા જીવતો છે ત્યાં સુધી ઇબ્રાહીમ હારાનમાંથી નીકળી શકે નહીં. વાલાઓ, તેરાએ મરવું જ પડે. તો તેરા કોણ છે આપણા જીવનમાં? બોલાવો, શું આપણી એમ્બિશન એ તેરા છે? મસ્ટ ડાય આપણી મહત્વકાંક્ષાઓ. વાલાઓ, હા, પૈસાની પાછળ દોડ અને પૈસા ભેગા કરવાની આપણી મહત્વકાંક્ષા, શું એ તેરા છે? વાલાઓ, ઇટ મસ્ટ ડાય. એને મરવું જ પડે. વાલાઓ, આપણું એમ્બિશન, આપણી લાલચ, લોભ, આ જે હરાન જે છે એમાં ઘર બનાવવાનો લોભ, લાલચ, પૈસા ભેગા કરવાની લાલચ અને બેંકમાં મૂકવાની લાલચ, અને પછી હું આમ કરીશ અને હું તેમ કરીશ અને હું આ વખારો બંધાવીશ અને હું આવું ઘર લઈશ અને બીજું નવું ઘર લઈશ અને મારા છોકરાઓને માટે હું સંપત્તિ મૂકી દઈશ અને હું પુષ્કળ પૈસા કમાઈશ. આ મહત્વકાંક્ષા, આ લોભ અને લાલચ, શું એ આપણા જીવનમાં તેરા છે? તેરા મસ્ત ડાય. એને મરવું જ પડે. શું એ તેરા છે? શું આપણું ડ્યુઅલ લાઈફ શું તેરા છે? શું આપણો એટીટ્યુડ, આપણું બિહેવિયર, આપણી શાર્પ ટંગ, હા, જે જીભ જે છે એ બધાને કાપી નાખે છે, શું એ તેરા છે? આપણી જેલસી, આપણું એંગર, આપણું લેઝીનેસ, આપણી આળસ, દેવના મંદિરમાં ન જવાની આળસ, કે દેવની સંગતમાં ન જવાની આળસ, કે દેવની પાસે સાનિધ્યમાં ન બેસવાની આળસ, શું એ તેરા છે? તેરા મસ્ટ ડાય. વાલાઓ, આપણા જીવનમાંથી તેરાએ મરવું જ પડે. તેરા હેઝ ટુ ડાય, મસ્ટ ડાય. તો જ જેમ તેરા મરી ગયો અને જેમ પછી પ્રભુ અને ઇબ્રાહીમે પોતાની જર્ની રિઝ્યુમ કરી, ફરીથી શરૂઆત કરી, તેમ શું આપણા જીવનમાં તેરા છે? તો વાલાઓ, તેરાએ મરવું જ પડે. તો જ આપણે હારાનમાંથી નીકળી શકીએ છીએ કનાન દેશમાં જવાને માટે. આપણા જીવનમાં તેરા કોણ છે? વાલાઓ, તેરાને આપણે મારવો જ પડે, તો જ આપણે કનાન દેશમાં આપણે જઈ શકીએ. અને ઉત્પત્તિ 12મો અધ્યાય તમે ખોલજો અને તેની 4થી કલમ બહુ ગજબની કલમ છે. ઉત્પત્તિ 12:4, અને કહે છે કે અને યહોવાના કયા પ્રમાણે ઇબ્રાહીમ નીકળ્યો અને તેની સાથે લોત ગયો, અને ઇબ્રાહીમ હારાનથી નીકળ્યો ત્યારે તે 75 વર્ષનો હતો. અને 5મી કલમ, અને ઇબ્રાહીમ પોતાની સ્ત્રી સારાયને, લોતને અને જે સર્વ સંપત્તિ તેને મેળવી હતી, જે માણસો લીધા હતા હારાનમાં, એ તેઓને લઈને નીકળ્યો અને કનાન દેશમાં જવાને માટે નીકળ્યો. હાલેલુયા. એને હારાનમાંથી નીકળી ગયો, હા, તેરા મરી ગયો હતો, અને તે કનાન દેશમાં આવી પહોંચ્યો અને ત્યાં પ્રેઝ ધ લોર્ડ, અને તે દેશમાં થઈને એ એલોન ઝાડ લગી ગયો અને ત્યાં એણે યહોવાને સારું વેદી બાંધી. કેટલું ગજબ કહેવાય! તેરા 205 વર્ષનો થઈને મરી ગયો અને ત્યારબાદ ઇબ્રાહીમ ત્યારે 75 વર્ષનો હતો અને ઇબ્રાહીમે
પોતાની જર્ની જે સ્ટક થઈ ગયો હતો 15 વર્ષ સુધી વાળાઓ, એ હવે એને એની જર્ની રિઝ્યુમ કરી અને એને ફરીથી કહે છે કે કનાન દેશમાં જવાને નીકળ્યો અને કનાન દેશમાં આવી પહોંચ્યો. બે જાતના વાળાઓ ખ્રિસ્તીઓ તમને જોવા મળે છે. ટુ ટાઈપ્સ ઓફ ક્રિશ્ચિયન. વન ક્રિશ્ચિયન લાઈક તેરા જેવા વિશ્વાસીઓ, તેરા જેવા ક્રિશ્ચિયનો. તેરાએ શું કર્યું? ઉર દેશમાંથી નીકળ્યો. એના પાપી જીવનમાંથી, એનો પાપી સ્વભાવ, એણે પોતાના પાપોનો પસ્તાવો કર્યો, એણે કન્ફેસ કર્યું, એણે રિપેન્ટ કર્યું, પ્રભુનો સ્વીકાર કર્યો અને ઉર દેશમાંથી નીકળ્યો. પરંતુ કનાન દેશમાં જવાને બદલે એ હારાનમાં સ્ટક થઈ ગયો. એ કોમ્પ્રોમાઇઝ ઇન હારાન. એણે કહ્યું કે હારાન એ જ કનાન છે અને એ હારાનમાં જ રહ્યો અને ત્યાં જ મરી ગયો. વન ટાઈપ ઓફ ક્રિશ્ચિયન વાળાઓ. સેકન્ડ ટાઈપ ઓફ ક્રિશ્ચિયન, ક્રિશ્ચિયન લાઈક અબ્રાહમ. હા, પ્રભુએ એને ઉર દેશમાંથી બહાર કાઢ્યો, એના પાપી જીવનમાંથી, એના પાપી સ્વભાવમાંથી, અને એને કનાન દેશમાં જવાને માટે પ્રભુએ તેડો આપ્યું. જોકે એ હારાનમાં ફસાઈ ગયો, 15 વર્ષ એને બગાડ્યા, રાઈટ. પરંતુ એ હારાનમાંથી પણ નીકળ્યો અને એ કનાન દેશમાં આવી પહોંચ્યો. તમે કઈ જાતના વિશ્વાસીઓ છો? તેરા જેવા કે અબ્રાહમ જેવા? વાળાઓ વાળાઓ આપણે અત્યારે હારાનમાં છે વાળાઓ. આપણે ઉર દેશમાંથી નીકળી ગયા કનાન દેશમાં જવાને માટે, પરંતુ આપણે હારાનમાં ફસાઈ ગયા છે. પરંતુ હારાન જે છે, હારાન એ આપણી મંજિલ નથી, હારાન એ આપણી ડેસ્ટિની નથી વાલાઓ. વાલાઓ હારાન એ પ્રોમિસ લેન્ડ નથી વાલાઓ. જેમ અબ્રામ હારાન દેશમાં 15 વર્ષ રહ્યો અને 15 વર્ષે શું કરતો હતો વાલાઓ? એ નિશાસા નાખતો હતો, એ પ્રાર્થનામાં લાગુ રહેતો હતો, એ ઉપવાસ કરતો હતો અને એક જ એની જંકના ઈચ્છા હતી કે પ્રભુ તું મને હારાનમાંથી કાઢ કોઈ પણ રીતે. કારણ કે એને ખબર હતી કે હારાન એ કનાન નથી, મારે તો કનાન દેશમાં જવાનું છે કે જ્યાં દૂધ મદની રલમ છેલ વાળો દેશ છે. એને ખબર હતી કે દેવે જેણે મારા જીવનમાં સારા કામનો આરંભ કર્યો છે તે એ પૂર્ણ કરવાનો છે. એને એક ખબર હતી વાલાઓ. અને કનાનમાં શું હતું? કનાનમાં તો વાલાઓ બ્લેસિંગ્સ હતું, કનાનમાં તો એ સ્પિરિચ્યુઅલ પ્રોસ્પરિટી હતી, કનાનમાં તો શાંતિ અને આનંદ અને સંગત અને યુનિટી અને વર્શિપ અને ઇટર્નિટી કનાનમાં હતી. અને કનાન દેશમાં એ આવી પહોંચ્યો. બેઉલા દેશ શું આ તો નહીં હોય વાલાઓ? આપણું બેઉલા દેશ વાલાઓ. તમે હારાનમાં છો, પરંતુ હારાન એ તમારી મંજિલ નથી, બેઉલા દેશ એ તમારી મંજિલ છે. ગીત નંબર 373 કેટલું અજાયબ છે કે બેઉલા દેશ શું આ તો નહીં હોય? અજવાળાનું ધન્ય સ્થાન, તેમાં ખીલે ફૂલો સદાય, જ્યાં છે સદા કાળનો વિશ્રામ. વાલાઓ એ આપણી મંજિલ છે, એ આપણી ડેસ્ટિની છે. કનાન દેશ, હારાન દેશ એ કનાન દેશ નથી. તમે એવું માનો છો કે હારાન દેશ છે, પરંતુ વાલાઓ આપણે અહીંયા સ્ટક થઈ ગયા છે. આપણે અહીંયા નિશાસ્તા નાખીએ છીએ કે પછી તમે અહીંયા આનંદમાં છો. તમે એવું માનો છો કે આ જ મારું કનાન છે. કોણે કનાન દેશ જોયો છે? એટલે બધી વાતો છે, બધી બાબતો લખી છે, પરંતુ હુ નોઝ, હુ કેર્સ, ધીસ ઇઝ માય કનાન. શું તમે એવું માનો છો? વાલાઓ આ કનાન દેશ નથી. હું તો કનાન દેશ તો શું છે વાલાઓ? હું તો પર્વતો પર વસું છું, જ્યાં ઘણું હોય છે અજવાળ. હું શોભિતો દેશ જોઉં છું, રણિયામળો વિશાળ દેશ. ત્યાં છે હવા અતિ ઘણી સારી અને ફૂલોથી સુવાસિત, જે જરાની ચોગમ ખીલેલા અમર ઝાડને છાણે. દૂધ મધની રેલમ છેલ વાળો દેશ, કનાન દેશ વાળાઓ, કે જ્યાં કે છે જ્યાં શોક નથી, જ્યાં દુઃખ નથી, જ્યાં સંતાપ નથી, જ્યાં કોઈ માંદગી નથી, જ્યાં કોઈ વિરહ નથી, જ્યાં કોઈ વેદના નથી, જ્યાં કોઈ એકલતા નથી, જ્યાં કોઈ લડાઈ ઝઘડા નથી, પરંતુ શાંતિ અને આનંદ અને આનંદ અને આનંદ કે છે. એટલા માટે બેઉલા દેશ જે ગીત નંબર 373 નો છેલ્લો શ્લોક બહુ ગજબ છે,
કે છે કે વધસ્તમનો બહુ છે મહિમા. આ વાત કેટલી સાચી છે. તંગ રસ્તામાં થઈને ચાલતા પારલગ દ્રષ્ટિ પહોંચે છે. હા, આપણે ઉર દેશમાંથી નીકળ્યા, હારાનમાં સ્ટક થઈ ગયા, પરંતુ હારાનમાંથી પણ આપણે નીકળવાનું છે. વલાઓ અને કહે છે કે બહુ મીઠાસથી કહે છે ઈસુ, હા, ત્યારે આપણે ચાલતા ચાલતા કનાન દેશમાં જવાને માટે નીકળીએ છીએ, ત્યારે પુષ્કળ મુશ્કેલીઓ, મૂંઝવણો, વિટાંબળાઓ અને પુષ્કળ પ્રોબ્લેમ્સ અને પુષ્કળ સિકનેસ અને આ બધું ક્રાઇસિસ આ બધું આવે છે. પરંતુ કહે છે બહુ મીઠાસથી કહે છે ઈસુ, સ્તંભને ઉચક બીતોમાં તું જ આગળ આ વાટ ચાલ્યો હું, આ જ લગ તેમાં છે મહિમા. વાલો, કનાન દેશ એ આપણો દેશ છે, સિયોન દેશ હમારા દેશ, રહેતે હમ પરદેશ. વાલાઓ, આ હારાનમાં આપણે છીએ, પરંતુ હારાન એ કનાન દેશ નથી, એ આપણે યાદ રાખવાનું છે. અને હારાનમાં જ્યારે આપણે છીએ ત્યારે આપણે શું કરવાનું છે? આપણો મુદ્રાલેખ, આપણો કનાન ચર્ચનો મુદ્રાલેખ, યશાયા 56:1, ન્યાયથી વર્તવું, પ્રમાણિકપણે ચાલવું. કેમ કે કે છે કે તેના તારણનું આવવું અને તેના ન્યાયનું પ્રગટ થવું એ જરૂરનું છે. હરાન એ કનાન નથી વાલાઓ, કનાન દેશ એ આપણી રાહ જોઈ રહ્યો છે. આપણે તો આ દેશમાં નિસાસા નાખીએ છીએ. હા, વધસ્તંભની બહુ મીઠાસથી કે છે ઈસુ, કે છે સ્તંભને ઉચક બીતોમાં, આપણી આગળ પ્રભુ આપણી આગળ ચાલે છે. બાળાઓ, જેમ તે ઇસરાયલની સાથે હતો, હા, સવારે મેઘ સ્તંભ અને રાત્રે અગ્નિસ્તંભ, તેમ પ્રભુ આપણી આગળ ચાલે છે આપણને કનાન દેશમાં લઈ જવાને માટે. અને આપણને કનાન દેશમાં એ લઈ જવાનો જ છે, જેમ ઇબ્રાહીમ કનાન દેશમાં ગયો અને આનંદ પામ્યો અને ત્યાં વેદી બાંધી, તેમ આપણે પણ બાળાઓ આપણા કનાન દેશમાં જયારે પહોંચીશું ત્યારે આનંદ, શાંતિ, યુનિટી અને આનંદ અને આનંદ હશે. તો મે ગોડ બ્લેસ યુ. પ્રભુ તમને પુષ્કળ આશીર્વાદ આપો, પુષ્કળ કૃપા આપો અને કનાન દેશમાં તમને લઈ જવાને માટે પ્રભુ તમને પ્રિપેર કરો. કારણ કે હરાન એ કનાન નથી, કનાન દેશ તો આપણી મંઝિલ, પ્રોમિસ લેન્ડ, ડેસ્ટિની છે. અને ત્યાં લઈ જવાને માટે પ્રભુ આપણને પુષ્કળ કૃપા આપે. મે ગોડ બ્લેસ યુ. પ્રભુ તમને પુષ્કળ પુષ્કળ આશીષ આપે. નીકળવાનું છે અને કનાન સુધી પહોંચવાનું છે, તેના માટે આપણે તો આપણું જીવન તેમાં